એટલે આ બે વસ્તુ સમજાઈ ગઈ બરોબર ને? ઓકે, તો હવે હવે આપણે ત્રીજું સેક્શન ચાલુ કરીએ. આમાં બીજામાં બરોબર સમજાઈ ગયું તમને? ઓકે, તો હવે ત્રીજામાં શું છે? હવે એનું બંધારણની વાત કરે છે. અત્યાર સુધી એના જે બે ભાગ કર્યા, બે વર્ગો, મુખ્ય વર્ગ કર્યા, હવે એના એક 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 અંદરના ભાગની હવે વાત કરે છે. આપણે અત્યાર સુધી આખે આખા કોષની વાત કરી, હવે કોષની અંદરના જે એના અંગો છે એની વાત કરે છે. તો શું કે છે? કોષી બંધારણ એટલે હવે એનું ઓર્ગેનાઇઝ. કોષના બંધારણમાં વિવિધ પ્રકારની રચનાઓ તેમજ અંગિકાઓ આવેલી હોય છે, જેની વિસ્તૃત ભાવે કરીએ. હવે અંગિકા એટલે શું? કાલે જો આપણે વાત થઈ હતી, કોઈને યાદ છે? આપણે અંગિકાની વાત કરે છે કે આમાં અંગિકાઓ હોય છે. અંગિકાઓ એટલે શું? ક્યાં એટલે અંગો. આપણે જે શરીરના અંગો હોય એની એવી રીતે આના આજે કાલે બતાવ્યું હતું ને કે આ રુધિરના કોષ છે એની અંદરના જે અંગો હોય, જે ખાસ કામ કરવા માટેના જે જુદા જુદા અંગો હોય એનું નામ અંગિકા કહેવાય. શું? આ જે લાલ કોણ છે કે સફેદ કોણ છે એ બધા એના અંગિકા કહેવાય. એટલે હવે આપણે આમાં આજે આ જુદી જુદી અંગિકાઓ આવેલી છે એટલે કે એના અંદરના અંગો છે, હવે એની ચર્ચા કરવાના છીએ બરોબર. હવે એમાં પહેલી વાત કોષ રસ સ્તરની કરે છે. એટલે શું? આ કોષ રસ સ્તર એટલે શું? એટલે સ્તર એટલે બહારનું પડ. આ સ્તર એટલે શું? એટલે જે બહારનું જે પડ હોય, આપણે ધારો કે ફુગામાં પાણી ભર્યું હોય તો ફુગાનું જે બહારનું રબર હોય ને એને શું કહેવાય? કોષ રસ સ્તર. આ કોષ એટલે આખું એનું નામ હોય, વત્તા રસ એટલે રસ એટલે અંદરનો જે પ્રવાહી ભર્યું હોય એ બરોબર ને, પાણી ભર્યું હોય, અને વત્તા સ્તર. કોષ રસ સ્તર, સ્તરો એટલે એનો પડદો. એટલે આપણે રબરનો ફુગો હોય, પાણી ભર્યું હોય અંદર, તો જે બહારનું રબર હોય એનું નામ કોષ રસ સ્તર કહેવાય. સમજાણું? હવે જો એનું નામ સમજાઈ ગયું, હવે એનું કામ સમજીએ કે આ કોષરસ સ્તર છે એ એમ કે બહારનું આવરણ છે બરોબર. એટલે બહારની આવી રીતે થાય. પછી જીવાણુઓ, વનસ્પતિઓ અને પ્રાણીઓના કોષોમાં કોષરસ સ્તરની હાજરી જોવા મળે છે. એટલે આ બહારનો પડદો આ બધામાં જોવા મળે છે. પછી કોષરસ સ્તર, હવે જો એની એના ગુણધર્મો કે જીવંત, પાતળી, સ્થિતિસ્થાપક, નાજુક અને પસંદગી માન પ્રવેશશીલ કલા. જો આ બધા શબ્દો કોઈને ખબર છે? આ પસંદગી માન પ્રવેશશીલ કલા એટલે શું? હે? ઓકે, તો હું એ સમજાવું કે આના ગુણધર્મો શું છે. આ બહારનો જે પડદો છે, આપણે આ રબરના ફુગાનો વિચાર કરો. આ રબરના ફુગામાં પાણી ભર્યું છે આપણે, તો આ રબર કેવું હોય? તો કે એટલા પેલું જીવંત. જીવંત એટલે આપણે આ રબર તો મૃત છે પણ આપણી ચામડી છે, આપણી ચામડી જીવંત કહેવાય. કેવી કહેવાય? જીવંત એટલે એનામાં જીવ છે, આપણી ચામડીમાં જીવ છે ને. એટલે આપણને કોઈ ટાંચણી ભરાવે તો લાગે, દુઃખ થાય. શું કામ થાય? કોઈ આપણને ટાંચણી ભરાવે આપણા શરીરમાં તો આપણે તરત હાથ ખેંચી લઈએ, દુખાવો થાય. શું કામ દુખાવો થાય? તમને આ નખમાં ટાંચણી ભરાવે તો એટલું ના થાય. નખમાં કોઈ અડાડે ટાંચણી તો દુખે. તો આ એટલા માટે કે આ જો તરત બહારની વાતો ગપ્પા મારું વાંધો નહીં ને. જો તમને આ જે બહારની ચામડી હોય ને એનામાં જે સ્નાયુઓ હોય એ છેક તમારા મગજમાં જતા હોય બરોબર. એટલે તમને અહીંયા કોઈ ટાંચણી અડાવે તો એ આ બધા સ્નાયુઓમાંથી તે મગજમાં તમને ખબર પડે કે તમને દુઃખ થાય છે.
બરોબર, પછી તમારે ઓપરેશન કરતા હોય ત્યારે ડોક્ટર તમારે શરીરમાં કાપકૂપ કરે તોય તમને દુઃખ ના થાય, કોઈને રોવું ના આવે કે ચીસો ના પાડે, શું કામે? ઓપરેશન વખતે કેમ નથી થતું દુઃખ? એટલે જે ડોક્ટર હોય ને એ અહીંયા જે વચ્ચે આપણે તાતના મગજને પહોંચાડતા હોય ને એને સુવડાવી દે, આપણે ક્લોરોફોર્મ સુંઘાડે ને, ઓપરેશન કરે પેલા ક્લોરોફોર્મ સુંઘાડે, એટલે એનો અર્થ શું, આ જે આપણે મગજને પહોંચાડવાની જે નસો છે એને પેલી બુઠ્ઠી કરી નાખે, એટલે આપણને મગજને ખબર ના પડે. આપણને વાટ શરીરમાં કાપકૂપ કરતા હોય, ડોક્ટર કાપકૂપ કરતા હોય પણ તોય આપણને મગજને ખબર ના પડે, એટલે એને આપણે ટોપી સુંઘાડવી કહીએ, ખબર છે? એટલા માટે હવે આજે આ મૂળ વાત ઉપર આવીએ કે આને ચામડી આપણી છે એને જીવંત એટલા માટે કીધી કે જીવંત છે, એનામાં જીવ છે. પછી બીજું શું છે, પાતળી છે, બરોબર, એટલે એ રબરના આ રબર જેવી સાવ પાતળી છે. પછી સ્થિતિસ્થાપક છે, સ્થિતિસ્થાપક એટલે એટલે નાની મોટી થાય. આપણે જો આપણને રબરનો ફુગો હોય અને આમ પાણી ઊંચું નીચું કરીએ તો આ રબર પેલું નાનું મોટું થાય ને સ્પ્રિંગની જેમ, એટલે એને સ્થિતિસ્થાપક કહેવાય, એટલે એની સ્થિતિ બદલે, એટલે સ્પ્રિંગ જેવું હોય, એટલા માટે એને સ્થિતિસ્થાપક કીધી. પછી એને નાજુક કીધી, એટલે નાજુક એટલે એટલે સાવ ડેલિકેટ, જરીક તમે ટાંચી મારો તો અંદર હોલ થઈ જાય, એટલા માટે નાજુક કીધી. પછી જે આ પસંદગીમાં પ્રવેશશીલ કલા છે ને, એ જરા શબ્દ તમારે એને અંગ્રેજીમાંથી લીધો છે, એટલે એનો પેલા અંગ્રેજી શબ્દ શું છે હું જોઈને સમજાવું, કારણ કે લિવિંગ થિન ફ્લેક્સિબલ ડેલિકેટ એન્ડ સિલેક્ટિવ પરમિએબલ મેમ્બ્રેન. ઓકે, જો આ બહુ જ અગત્યનું છે, તમે બરોબર સાંભળજો. આ પસંદગીમાન પ્રવેશશીલ કલા એટલે શું સમજાવું, તમારે પેલા પાણી માટે ચોખ્ખું પાણી પરવા માટે આરો પ્લાન્ટ કહે છે ને, આરો પ્લાન્ટ છે, બરોબર ને, બધાએ સાંભળ્યું છે ને કે આરો પ્લાન્ટ નખાવ્યો, હે? એટલે હું આરો પ્લાન્ટ એટલે હું તમને બધા ખબર છે, આરો પ્લાન્ટ એટલે હું હે. ઓકે, જો આપણે અંગ્રેજી શબ્દ વાપરીએ છીએ પણ આપણે કોઈને સમજાવ્યું છે, આનું આખું નામ છે રિવર્સ ઓસ્મોસિસ. આ ઓસ્મોસિસ છે ને એ પ્રક્રિયા, એટલે એનું આ ગુજરાતી તમારે અહીંયા જે શબ્દ વાપર્યો છે કે આ પસંદગી માન પ્રવેશશીલ કલા, એનું એનું અંગ્રેજી શું થયું, પસંદગીમાન પ્રવેશશીલ કલા. આ એટલે એનું અંગ્રેજી ઓસ્મોસિસ, એટલે આપણે જે પાણી ચોખ્ખું કરીએ છીએ ને એમાં આ ઓસ્મોસિસનું પ્રક્રિયાનો ઉપયોગ થાય છે. અને ખાલી ઓસ્મોસિસ નહીં, રિવર્સ એટલે કે ઊંધી, રિવર્સ એટલે આ ઊંધી, અને ઓસ્મોસિસ એટલે શું, તો કે આપણે જો તમે એક તપેલામાં આ તપેલામાં પાણી ભરો અને વચ્ચે આ કપડું રાખી દો, વચ્ચે કપડું રાખી અને અહીંયા તમે ચોખ્ખું પાણી એટલે આ શુદ્ધ પાણી ભરો અને આ બાજુ આ ખારું કે મીઠું પાણી ભરો, ખારું કે મીઠું પાણી ભરો, તો થોડી વાર પછી શું થશે, આ બાજુ તમે આ ખારું કે મીઠું પાણી ભરો, આ બાજુ તમે
આ ગળું આ પેલું પાણી ખાંડનું પાણી ભર્યું હોય ને આ બાજુ ચોખ્ખું પાણી ભર્યું હોય ને વચ્ચે ખાલી કપડું તમે રાખ્યું હોય તો શું થાય ખબર છે? શું થાય તો એમાં?